ભાઈ હમણાં રાખો ત્યાં દાદી તમારે એમનો કોઈ પાછળ ઉભર તો બધું લેવા મને અમે જો ઉભરા ભાડીઓ નમ્ર વિનંતી કે આ ભાડીને બહાર સુધી અનાજ પહોંચાડી આપજે લોકો રીતે દાદા હું ઉર્મી બાબે જે કોઈ દર્શન કરતા હોય એ પોતપોતાના ઘરે આરામથી જઈ શકે છે. પ્રસાદ લઈને ખોટી ભીડ કરશો નહીં. પોલીસ નું વોર્નિંગ લેટર આવી ગયું છે, જેથી કરીને આપણે લોકોનો બી પ્રોટોકોલ સાચી શકીએ. જે કોઈ દર્શન કરી લીધા હોય, બાધા કરી લીધી હોય, પ્રસાદ લઈને આરામથી ઘેર જજો. વડીલા બાને મદદ કરજો અહીંયા મૂકવા માટે. પકડી લો તમે ત્યારે બધું કોણ લેવા જશે? બરાબર, 70% જમવાનું બાકી છે. આવજો મોટા ભાઈ, મદદ કરજો થોડી. આ લોકોને મૂક્યા હોય, એક એક માજીને આપવા માંડો એક થોડી, એટલી સહાય કરો. એમને બહાર સુધી જવાની મદદ કરો. એક એક લો ફાટી ના જાય. એક એક કિલો સોલંકી, એટલે ભીડ ઓછી થઈ. ભાઈ ગાંધીને દર્શન કરીને ઘરેથી તમે ઘરે જઈ શકો છો. મહેરબાની કરીને પોતાની ભીડ વધારશો નહીં. દર્શન કરીને સર્વે હરિભક્તો પોતપોતાના ઘરે જઈ શકો છો. અમે થોડી વાર બેસી જાઓ. યોગ્ય લાગશે કે તમારા ઘેર કેટા છે? અમે અન્ન આપવા માટે કેટા છે? ખોટી વિડીયો ઉતારે છે ને બધાનો. માસી, હમણાં તો ગુજરાતીમાં બોલ્યો, મારું સરનામું લખાઈ જાઓ. અમારા ટ્રસ્ટ માંથી બે માણસો તમારા ઘેર. ચલો મારી ના હોય તો આવું થઈ જાય.